નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન તેમાં બીજું જે ચેપ્ટર છે આપણું ઘર પૃથ્વી તેના વિશે આપણે જોઈશું પાઠ એક જે છે આદિમાનવથી સ્થાયી જીવનની સફર તે આગળના વિડીયોમાં મૂકેલ છે અને તે વિડીયોની લિંક આ વિડીયોની નીચે પણ મૂકેલી છે તો ત્યાંથી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો પહેલું છે ચાલો પૃથ્વીનું સરનામું શોધીએ જ્યારે આપણે કોઈ આપણા મિત્રના ઘરે પ્રથમવાર જઈએ છીએ ત્યારે આપણે માત્ર તેના ઘરનું સરનામું જ નહીં પરંતુ તેના ઘરે પહોંચવા માટેની દિશા અને રસ્તામાં આવતા કોઈ ચિહ્ન વિશે પણ પૂછીએ છીએ હવે તમે કલ્પના કરો કે જો તમારો મિત્ર કોઈ પૃથ્વી સિવાયના ગ્રહ પર રહે છે અને એને તમારા ઘરે તમને મળવાની ઈચ્છા થઈ છે તો તમે તમારા ઘરનું શું સરનામું આપશો તમારો કોઈ મિત્ર હોય જે પૃથ્વીની બહાર રહેતો હોય તો તેને તમારે તમારા ઘરનું સરનામું આપવું હોય તો તમે આવી રીતે આવી રીતે આપી શકો કે મારું ઘર આકારમાં ગોળાકાર છે નારંગીની જેમ અને તેને વાદળી ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે તો અહીં એક પ્રશ્ન બની શકે કે પૃથ્વીને બીજા કયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે તો આવશે વાદળી ગ્રહ પરંતુ મોટા ભાગના લોકો તેને પૃથ્વીના નામથી જાણે છે બીજું છે મારું ઘર પૃથ્વી એ એક લમગોળ આકારની સોસાયટીનો ભાગ છે તેમાં ઘણા બધા ઘરો આવેલા છે જેને ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે તમે બ્રહ્માંડનું જો ચિત્ર જોયેલું હોય તો એ લમગોળ આકારનું છે અને તેમાં ઘણા બધા ગ્રહો છે આપણા સૂર્ય સૂર્યમંડળ જે છે તે લંબગોળાકારનું છે મારા પાડોશમાં સાત પાડોશીઓ છે જેવા કે બુધ શુક્ર મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન ચોથું છે મારા નજીકના પાડોશીઓ મંગળ અને શુક્ર તરીકે ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષા કે એકમ કસોટીમાં આ પ્રશ્ન પૂછાઈ શકે કે પૃથ્વીના પાડોશી ગ્રહ કયા કયા છે તો તેનો જવાબ આવશે મંગળ અને શુક્ર આથી તમે મારા ઘરને શુક્ર અને મંગળ વચ્ચે જોશો આ રીતે મારા ગામના મકાનો એટલે કે ગ્રહો આ ક્રમમાં છે તો આ જે ક્રમ છે તે તમારે યાદ રાખવાનો છે જેને ટૂંકમાં તમે આવી રીતે પણ યાદ રાખી શકો બુ શુપ્રુ મંગુ સ યુ ને એટલે કે બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન પહેલાં પ્લૂટો પણ ગણવામાં આવતું હતું પરંતુ અત્યારે તે ગણવામાં આવતું નથી આપણા લમગોળ ગામના બાહ્ય ભાગ તરફ પ્લૂટો નામનો ગ્રહ નાનો ગ્રહ છે તેનું ઘર નાનું હોવાથી તેને ગ્રહના બદલે વામન ગ્રહ કહેવામાં આવે છે તો પ્લૂટોને બીજા કયા નામ તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વામન ગ્રહ પરંતુ મારા ગામનો સૌથી અગત્યનો ભાગ જે તમામ ઘર એટલે કે ગ્રહોને સાથે રાખે છે અને જે આપણા ગામની ઓળખ છે તે છે સૂર્ય તે ખૂબ જ તેજસ્વી છે તે ઘણો બધો પ્રકાશ અને શક્તિ આપે છે અને ખૂબ ગરમ છે આથી ઉર્જાના આ સ્ત્રોતથી થોડું અંતર જાળવવું જોઈએ તેને તારો કહેવામાં આવે છે તો સૂર્ય એક તારો પણ છે સૂર્ય એ મારા ગામની અનોખી ઓળખ હોવાથી મારી સોસાયટીનું નામ સૂર્યના નામ પર પડ્યું છે તેને સૌર મંડળ કહેવામાં આવે છે તો મારા પ્રિય મિત્ર તમારું સ્વાગત છે સૌર મંડળમાં આવેલા મારા પૃથ્વી નામના ઘરમાં આ રીતે તમે અવકાશમાં રહેતા તમારા મિત્રને તમારા ઘરે આમંત્રણ આપી શકો છો હવે જ્યારે તમારો મિત્ર બે દિવસ પછી તમને મળવા આવશે ત્યારે તમારે તેને સૌર મંડળ એટલે કે તમારું ગામ છે તેની યાત્રા કરાવવી પડશે અને તમારા મિત્રને તમારું ગામ અને તેની અનોખી વિશેષતાઓ બતાવવી પડશે તેથી આની તૈયારી માટે તમારી પાસે બે દિવસ છે તમારા સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકનો નવમો પાઠ તમને આ તૈયારી કરવામાં મદદરૂપ થશે તો તમારી તૈયારી તમારું પાઠ્યપુસ્તક વાંચીને શરૂ કરો તમારે પાઠ્યપુસ્તકનો નવમો પાઠ વાંચવાનો છે પછી બે દિવસ પછી જ્યારે વંચાઈ જાય પછી તમારે અહીંથી શરૂ કરવાનું છે કે બે દિવસ થઈ ગયા તો ચાલો હવે આપણે ચકાસીએ કે તમે કેટલા તૈયાર છો તમારા મિત્રને મળીને તેને સૌર મંડળની યાત્રા કરાવવા માટે તો ચાલો નીચે આપેલ વિધાન સામે સાચા ગ્રહને જોડો સૌર મંડળનો લીલો ગ્રહ કયો છે તો તેનો જવાબ આવશે નેપચ્યુન સૌર સૌથી તેજસ્વી અને સૌથી ગરમ ગ્રહ કયો છે તો શુક્ર સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે તો આવશે બુધ સૌરમંડળનો સૌથી વિશાળ ગ્રહ કયો છે તો આવશે ગુરુ સૌરમંડળનો લાલ ગ્રહ કયો છે તો મંગળ જે ગ્રહ પોતાના વર્તુળાકાર વલયો માટે જાણીતો છે તે કયો ગ્રહ આવશે તો કે શનિ અહીં તમે જોઈ શકો છો શનિ ગ્રહની ફરતે વર્તુળાકાર વલયો છે વસાહત ધરાવતો સૌરમંડળનો ગ્રહ એટલે આવશે આપણી પૃથ્વી તમને મોટા ભાગના ખરા મળ્યા હશે ખરું ને હવે તમે તમારા મિત્રનું સ્વાગત કરવા અને તેને સૌરમંડળની યાત્રા પર લઈ જવા માટે તૈયાર છો તો અહીં આપણને ગ્રહના ચિત્રો આપેલા છે આ જે ગ્રહ છે તે બુધ છે તેની પાસે શુક્ર છે આ આપણી પૃથ્વી છે આ મંગળ ગ્રહ છે પછી આ સૌથી મોટો ગ્રહ છે ગુરુ પછી આ શનિ ગ્રહ છે આ યુરેનસ છે અને આ નેપચ્યુન છે શું તમે જાણો છો કે તમે તમારા મિત્રને તમારું સરનામું સારી રીતે યાદ રહે તેના માટેની યુક્તિ પણ આપી શકો છો તમે તમારા મિત્રને નીચે મુજબનું વાક્ય આપી શકો છો માય વેરી એજ્યુકેટેડ મધર જસ્ટ સોડ અસ નાઇન પ્લેનેટ્સ એટલે કે એટ પ્લસ વન ડાક વન ડ્વાક પ્લેનેટ એટલે માય છે તેના પરથી મર્ક્યુરી એટલે કે બુધ પછી વેરી છે તેના પરથી વિનસ એટલે કે શુક્ર એજ્યુકેટેડ છે તેના પરથી અર્થ ઈ એટલે કે પૃથ્વી મધર તો તેના પરથી આવશે માર્સ એટલે કે મંગળ જસ્ટ તો જ્યુપિટર તેના પરથી આવશે ગુરુ સૌડ તો સેટન એટલે કે શનિ અસ એટલે યુરેનસ તો તેના પરથી આવશે યુરેનસ અને નાઇનનો એન એટલે કે નેપ્ચુન તો નેપ્ચુન અને પ્લેનેટ્સ તો આવશે પ્લુટો જેને વામન ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે તો આ જે વાક્ય છે તેના પરથી ગ્રહના નામ તમે ક્રમમાં પણ યાદ રાખી શકો માય વેરી એજ્યુકેટેડ મધર જસ્ટ સોવડ અસ નાઇન પ્લેનેટ્સ બીજું છે પૃથ્વી સીધી કે ગોળ જો તમે તમારા ઘરની બહાર આવો કે બારીની બહાર ડોક્યુ કરીને જોશો તો તમને તમારી આસપાસ સપાટ જમીન જ દેખાશે સાચું ને આ બધી સપાટીઓ સપાટ છે તો પછી તમામ ચોપડીઓમાં પૃથ્વી શા માટે ગોળ દોરેલી હોય છે શું કામ આવું હોય છે શું તમે જાણો છો કે અવકાશની યાત્રાએ ગયેલા અવકાશયાત્રીઓએ અવકાશમાંથી પૃથ્વીના ફોટા લીધા છે અને પૃથ્વી તે ફોટામાં નારંગીની જેમ ગોળ પરંતુ ઉપર અને નીચેથી થોડી ચપટી દેખાય છે તો પછી આપણે આ પૃથ્વીને ગોળાકાર કેમ જોઈ શકતા નથી એવું એટલા માટે કારણ કે પૃથ્વી ખૂબ જ મોટી છે અને આપણે આપણી આંખો ફક્ત તેનો એક નાનો ભાગ જ જોવા માટે સક્ષમ છે આથી પૃથ્વી આપણને સપાટ દેખાય છે શું તમારે ચંદ્ર પર ગયા વગર ગોળ પૃથ્વીને જોવી છે તો આ પ્રવૃત્તિ કરો આ મહિને નહીં કારણ કે શ્રાવણ મહિનાના કારણે ઘણા બધા વાદળો છે પરંતુ હવે શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે આથી આ પ્રવૃત્તિ તમે કરી શકશો તમારા ઘરની નજીક એક ખુલ્લી જગ્યામાં તમારે જવાનું ઓછામાં ઓછો ચારથી પાંચ કલાક માટે સૂર્યપ્રકાશ મળી રહે તેવી જગ્યા તમારે પસંદ કરવાની આ પ્રવૃત્તિ સવારે સાતથી નવ વાગ્યે શરૂ કરવાની જ્યારે સૂર્યપ્રકાશ પસંદ કરેલી જગ્યા પર પહોંચે પછી તમારે એક લાકડી લેવાની એક ઝાડ અથવા ડંડા પરથી લો અથવા માપપટ્ટી પણ ચાલશે પછી તે તમે જે લાકડી લીધી હોય તેને ખુલ્લી જમીન પર સીધી ઊભી રહે તેમ ગોઠવી દેવાની હવે જે જગ્યાએ લાકડીની ટોચનો પડછાયો દેખાય છે ત્યાં એક ચોક વડે નિશાન કરો સાથે તે સમય પણ તમારે નોંધવાનો છે કે તમે કેટલા વાગે નિશાન કર્યું જેમ કે સાત આઠ અથવા નવ વાગે તમે નિશાન કરો છો તો તે સમય તમારે નોંધવાનો છે ચોથું છે એક કલાક પછી ફરી પાછા ત્યાં જાઓ લાકડીના પડછાયાનું સ્થાન બદલાયું જો બદલાયું હોય તો ફરી લાકડીની ટોચના પડછાયા પર ચોકથી નિશાન કરો અને તે સમય પણ નોંધો આવી જ રીતે દરેક કલાક પછી લાકડીના પડછાયાના છેડાને ચોક વડે નિશાન કરવાનું છે જો તમે ચાર પાંચ કલાક સુધી આ પ્રવૃત્તિ કરી શકો તો તમે ચાર પાંચ ચોકના નિશાન મેળવી શકશો હવે આ બધા નિશાનને જોડી દેવાના તો આ બધી નિશાની જોડ્યા પછી તમને શું મળે સીધી રેખા મળે છે કે વક્ર રેખા તો તમને વક્ર રેખા મળશે તમને મળેલા આ વક્ર રેખા કે જે તમને પૃથ્વી ની સૂર્ય આસપાસ એ ચાર પાંચ કલાકોમાં થતી હલન ચલન દ્વારા મળ્યો છે તે સૂચવે છે કે પૃથ્વી વક્ર છે સપાટ નથી ત્રીજું છે દિવસ અને રાત બ્રહ્માંડમાં આવેલી તમામ વસ્તુઓ તેના અક્ષ પર ભ્રમણ કરે છે પૃથ્વી પણ તેની ધરી પર ફરે છે અને એક પરિભ્રમણ પૂર્ણ કરવામાં ચોવીસ કલાક લાગે છે તો આના પરથી પ્રશ્ન પૂછી શકે કે પૃથ્વીને એક પરિભ્રમણ પૂરું કરવામાં કેટલો સમય લાગે છે તો જવાબ આવશે ચોવીસ કલાક તે પૃથ્વીના આ હલનચલનને કારણે છે જ્યારે પૃથ્વીનો અડધો ભાગ સૂર્યની સામે હોય છે અને સૂર્યપ્રકાશ મેળવે છે તે સમયે પૃથ્વીના તે ભાગ પર દિવસ અને અન્ય અડધો ભાગ સૂર્યપ્રકાશ મેળવતો નથી ત્યાં તે રાતનો અનુભવ કરે છે આમ કોઈપણ સમયે પૃથ્વી પરના અમુક ભાગો દિવસ અને અમુક ભાગો રાતનો અનુભવ કરે છે અમને વચ્ચેના કલાકોમાં સવાર અને સાંજ પૃથ્વી દ્વારા તેની ધરી પર થતું પરિભ્રમણ એ પૃથ્વી પર દિવસ અને રાતનું કારણ બને છે પૃથ્વીના ભ્રમણ અને દિવસ અને રાત થવાના કારણનું સચિત્ર મોડેલ જોવા માટે તમારા વાલીનો ફોનનો ઉપયોગ કરો અને આ જે ક્યુઆર કોડ છે તે તમારે સ્કેન કરવાનો છે તેમાં તમને ચિત્ર જોવા મળશે ચોથું છે પૃથ્વી પર ઋતુઓ તમે બધા જાણો છો કે નાતાલ એટલે કે પચીસમી ડિસેમ્બરે સાથે બે વસ્તુઓ સંકળાયેલી છે એક તો સાંતાક્લોઝ અને બીજું બરફનો માણસ એટલે કે સ્નોમેન બરફનો માણસ બનાવી શકાય છે કારણ કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આપના વિશ્વના અમુક ખૂબ ઠંડા પ્રદેશોમાં બરફવર્ષા થાય છે પરંતુ શું તમે જાણો છો કે પૃથ્વી પર એવા દેશો પણ છે જે સમાન નાતાલ પચીસમી ડિસેમ્બર ઉજવી રહ્યા છે પરંતુ ઉનાળો અનુભવી રહ્યા છે ઓછામાં ઓછા એવા બે દેશો શોધો જ્યાં ડિસેમ્બર મહિનામાં ઉનાળાની ઋતુ હોય તમે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં પ્રકરણ નવના પંચાવનમાં પેજ પર જોઈ શકો છો આ વાંચનના આધારે હવે તમે નીચે આપેલ આકૃતિમાં બોક્સ સી અને ડી ભરો તો અહીં એ છે ડિસેમ્બર તેમાં આપણને આપ્યું છે કે વિષુ દક્ષિણમાં ઉનાળો હોય છે વિષુવૃતની ઉત્તરમાં શિયાળો હોય છે સૂર્યના સીધા કિરણો દક્ષિણ ગોળાર્ધ પર પડે છે અને ઉત્તર ગોળાર્ધ પર ત્રાસા કિરણો પડે છે બાવીસ ડિસેમ્બર એ ઉત્તર ગોળાર્ધનો સૌથી નાનો દિવસ છે તો આ ડિસેમ્બરની માહિતી આપણને આપેલી છે પછી બી છે માર્ચ તો માર્ચમાં આવું ચિત્ર હોય છે વિષુ દક્ષિણમાં પાનખર હોય છે અને વિષુ ઋતુની ઉત્તરમાં ઋતુ હોય છે દક્ષિણ અને ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના સમાન કિરણો પડતા હોય છે દિવસ અને રાતની લંબાઈ સરખી હોય છે તો માર્ચમાં દિવસ અને રાતની લંબાઈ સરખી હોય છે આ તમારે યાદ રાખવાનું છે ત્રીજું છે જૂન વિષુવૃતની ખાલી જગ્યા તરફ શિયાળો જૂનમાં છે તે વિષુ દક્ષિણ તરફ શિયાળો હોય છે જે તમે પાઠ વાંચશો એટલે તેના પરથી ખબર પડશે કે કેવી રીતે વિષુ દક્ષિણ તરફ શિયાળો હોય છે વિષુ ઉત્તર તરફ ઉનાળો હોય છે સૂર્યના સીધા કિરણો ઉત્તર ગોળાર્ધ પર અને ત્રાસા કિરણો દક્ષિણ ગોળાર્ધ પર પડતા હોય છે એકવીસમી જૂન એ ઉત્તર ગોળાર્ધનો લાંબો દિવસ છે તો તમને પ્રશ્ન પૂછાઈ શકે કે લાંબામાં લાંબો દિવસ કયો છે તો તેનો જવાબ આવશે એકવીસમી જૂન ડી છે સપ્ટેમ્બર જે અત્યારે ચાલી રહ્યો છે તો અત્યારે વસંત વિષુવૃત્તની દક્ષિણ તરફ હશે અને પાનખર વિષુવૃત્તની ઉત્તર તરફ હશે સૂર્યના સમાન કિરણો ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ પર દિવસ અને રાતની લંબાઈ સરખી હોય છે તો અત્યારે તમે જુઓ છો કે દિવસ અને રાતની લંબાઈ સરખી હોય છે ઋતુઓ કેમ થાય છે તથા બે અર્ધ ઋતુઓ શા માટે વિરુદ્ધ હોય છે તે જાણવા માટે આ ક્યુઆર કોડ છે તે તમારે સ્કેન કરવાનો છે અને તેમાં વિડીયો જોવાનો છે પાંચમું છે ચંદ્રગ્રહણ કલ્પના કરો કે બે લોકો એકબીજાની સામે ઊભા છે તેઓ એકબીજાને સંપૂર્ણ રીતે જોઈ શકે છે સાચું ને હવે કલ્પના કરો કે ત્રીજી વ્યક્તિ આવે છે અને પહેલાં બંને વ્યક્તિઓની વચ્ચે ઊભો રહી જાય છે તો ત્રીજી વ્યક્તિની સ્થિતિના આધારે શક્ય છે કે પ્રથમ બે વ્યક્તિઓ હવે એકબીજાને સંપૂર્ણ જોઈ શકશે નહીં એવું બની શકે કે તેઓના શરીરનો અમુક ભાગ ન દેખાય પૃથ્વી અને સૂર્યની વચ્ચે પણ બિલકુલ આવું જ છે ચંદ્ર કે જે પૃથ્વીનો ઉપગ્રહ છે અને પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરતી વખતે એક સમયે એવા સ્થાન પર પહોંચે છે કે જ્યાં પૃથ્વી અને સૂર્યને જોડતી સીધી રેખાની વચ્ચે આવી જાય છે તો અહીં પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે તે તમારે યાદ રાખવાનું છે તો હવે આગળ આપ્યું છે કે શું તમે જાણો છો કે સૌર મંડળમાં માત્ર સૂર્ય એક જ એવો તારો છે કે જેની પાસે પોતાનો સૂર્યપ્રકાશ છે પૃથ્વી અને ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી તો અહીં તમારે યાદ રાખવાનું છે કે સૂર્ય એક જ એવો તારો છે જે સ્વયં પ્રકાશિત છે પૃથ્વી અને ચંદ્ર પાસે સૂર્યપ્રકાશ પ્રકાશિત નથી અને આથી જ તેમની દૃશ્યતા તેમના પર પડતા સૂર્યપ્રકાશ પર આધારિત છે હવે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે ત્યારે તે પૃથ્વી પરથી સૂર્યના દ્રશ્યનો અમુક ભાગ અવરોધિત કરે છે જેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે તો અહીં ચંદ્ર છે અહીં આપણી પૃથ્વી છે અને અહીં સૂર્ય છે ચંદ્ર જ્યારે ફરતો ફરતો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એટલે કે અહીં જ્યારે આવે ત્યારે આપણને ચંદ્રગ્રહણ જોવા મળે છે સૂર્યગ્રહણ જોવા મળે છે તેવી જ રીતે જ્યારે ચંદ્ર આ સીધી રેખાના મહત્તમ દૂરના બિંદુ સુધી જાય છે ત્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે સૂર્યપ્રકાશની થોડી માત્ર ચંદ્ર સુધી પહોંચવામાં અવરોધિત થઈ જાય છે આથી તેને ચંદ્રગ્રહણ કરવામાં કહેવામાં આવે છે હવે આ જ ચંદ્ર જ્યારે આ બાજુના છેડે આવશે અહીં ત્યારે પૃથ્વી દ્વારા તે ઢંકાઈ જશે આથી ચંદ્રગ્રહણ થશે તો આવી રીતે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે ગ્રહણ વિશે વધુ જાણવા માટે આ જે ક્યુઆર કોડ છે તે તમે સ્કેન કરશો એટલે તેના વિશે વધુ માહિતી આવશે છઠ્ઠું છે ચાલો આપણે આપણી પૃથ્વી પર એક વિશેષ ગ્રાફ પેપર મૂકીએ તમે જાણો છો કે સમતલમાં કોઈ બિંદુનું સ્થાન દર્શાવવા માટે તમારી પાસે બે આયામો હોવા જોઈએ એક્સ અક્ષ અને વાય અક્ષ એ જ રીતે જો આપણે પૃથ્વી પર એક ચોક્કસ સ્થાન એક દેશ અથવા શહેર ગામ અથવા કોઈ નદી અથવા કોઈ પર્વતનું ખાસ સ્થાન વગેરે શોધવાની જરૂર હોય તો આપણી પાસે ઓછામાં ઓછા ત્રણ સ્પષ્ટ બિંદુઓ હોવા જોઈએ કારણ કે પૃથ્વી સમતલ નથી એ વર્તુળ છે આથી આપણે એક્સઅક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ જોઈએ પૃથ્વી પર જુદા જુદા સ્થળોનું સ્થાન નક્કી કરવા વૈજ્ઞાનિકોએ આપણી પૃથ્વીને એક કાલ્પનિક ગ્રાફ પેપર વીંટાળ્યું છે અને તમે જાણો છો કે આપણી પૃથ્વી નારંગી આકાર જેવી છે તેનો મધ્ય ભાગ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ કરતાં ભારે છે આમ ગ્રાફ પેપરમાં પણ મધ્યભાગમાં વધારે કદ હોવું જરૂરી છે અને બંને છેડા તરફ જતાં પાતળું હશે આથી આપણને પૃથ્વીના ગ્રાફ પેપર પર ત્રીજો અક્ષ ઊંડાઈ દર્શાવવો જોઈશે આ ત્રણ અક્ષ એટલે અક્ષાંશ રેખાંશ અને ઊંચાઈ યાદ રાખો કે પૃથ્વી પર આ ત્રણ અક્ષની ગ્રીડ કાલ્પનિક છે અને પૃથ્વી પર કોઈ ચોક્કસ સ્થાન શોધવા માટે તે આવશ્યક છે પૃથ્વીના કાલ્પનિક ગ્રાફ પેપરમાં એક્સ અક્ષની દિશામાં એકસો એક્યાસી સમાંતર રેખાઓ છે જે અક્ષાંશ છે તો અહીં પ્રશ્ન પૂછાય કે કુલ કેટલા અક્ષાંશ છે તો એકસો એક્યાસી કુલ અક્ષાંશો છે પૃથ્વીના ભારે કેન્દ્રમાંથી પસાર થતી રેખાને વિષિવવૃત્ત કહેવામાં આવે છે તો આ વિષુવૃત્તની વાક વ્યાખ્યા થશે કે પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને વિષવવૃત કહેવામાં આવે છે કારણ કે તે પૃથ્વીને બે સમાન ભાગોમાં વહેંચે છે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ તો અહીં બે ગોળાર્ધ તમે જોઈ શકો છો આ ઉત્તર ગોળાર્ધ છે આ દક્ષિણ ગોળાર્ધ છે અને વચ્ચે વિષુવૃત્ત આવશે ત્યારબાદ બંને ગોળાર્ધ દરેકમાં નેવ સમાંતર અક્ષાંશ એટલે કે કુલ એકસો અને વિષુવૃત તેમને સમાંતર એટલે એકસો એક્યાસી સમાંતર રેખાઓ બનાવે છે વિષુવૃત્ત જીરો અંશ પર હોય છે અને ઉત્તર ધ્રુવવૃત્ત નેવ અંશ પર અને દક્ષિણ ધ્રુવ પર નેવ અંશ દક્ષિણ હોય છે એટલે કે ઉત્તર ધ્રુવ છે ત્યાં નેવ અંશ ઉત્તર હોય છે અને દક્ષિણ ધ્રુવ છે ત્યાં નેવ અંશ દક્ષિણ હોય છે તો આવી રીતે એકમ દર્શાવવામાં આવે છે વાય અક્ષ બધા અક્ષને નેવ અંશ પર કાપી નાખે છે આથી તેને લંબ છે પરંતુ તેમની વિશિષ્ટતા એ છે કે અક્ષાંશથી વિરુદ્ધ આ રેખાઓ સમાંતર નથી તેઓ હોય પણ ન શકે કારણ કે પૃથ્વી આકારમાં ગોળાકાર છે તેથી વિષુવૃત્તથી ધ્રુવ ધ્રુવો તરફ જતા તેઓ એકબીજાની નજીક આવે છે અને તેઓ ઉત્તર અને દક્ષિણ એમ બે ધ્રુવો પર મળે છે આને રેખાંશ કહેવામાં આવે છે તો આ જે છે રેખાઓ તેને રેખાંશ કહેવામાં આવે છે પૃથ્વી પર ત્રણસો સાહીઠ રેખાંશ છે કુલ કેટલા રેખાંશ છે તો કે ત્રણસો ને સાઠ અને મધ્ય રેખાંશ જે ઝીરો ડિગ્રી પર છે તે ઇંગ્લેન્ડમાંથી પસાર થાય છે અને તેને ગ્રીનિચ લાઈન કહેવામાં આવે છે તો આના પરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ગ્રીનીચ લાઇન એટલે શું અથવા તો મધ્યરેખાંશ કયા દેશમાંથી પસાર થાય છે જે પૃથ્વીને પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વહેંચે છે આનાથી દૂર પૂર્વમાં એકસો એસી અંશ અને પશ્ચિમમાં એકસો એંશી અંશ છે આ વિશે વધુ જાણવા માટે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર પચાસ થી બાવન વાંચી શકો છો હવે ચાલો એક મજાની પ્રવૃત્તિ કરીએ અહીં ભારતનો નકશો આપેલો છે જેમાં મોટા શહેરો અને મુખ્ય રેખાંશ કે જે ભારત પર પસાર થાય છે તે નકશા પર દસ ડિગ્રીના અંતરે બતાવવામાં આવે છે તમારું કાર્ય એ છે કે આ જે નકશો આપ્યો છે તેમાં અલ્હાબાદ દર્શાવવાનું છે તેના માટે આપેલા નકશામાં અંશ પૂર્વ એટલે કે અહીં એશી અંશ પૂર્વ આપેલું છે અને ચોર્યાસી અંશ પૂર્વ રેખાંશ વચ્ચે તો આ ચોર્યાસી અંશ પૂર્વ રેખાંશ થશે તેની વચ્ચે તમારે માપ પટ્ટીનો ઉપયોગ કરીને ઊભી રેખાઓ દોરી બ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશ દર્શાવવાનું છે તો અહીં આપણે ફૂટપટ્ટી વડે બ્યાસી પોઈન્ટ પાંચ રેખાંશ દર્શાવીએ તો અહીં આ બ્યાસી પોઈન્ટ પાંચ આવશે અને અહીં તમે લીટી કરશો એટલે આખું બ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશ તમને મળી જશે શું તમે જાણો છો તે રેખાંશ આપણા રાષ્ટ્રની વચ્ચેથી પસાર થાય છે અને તે ભારતીય પ્રમાણ સમય એટલે કે આઈએસટી જે છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ મેળવવાનો આધાર છે તો આવી રીતે તમારે એક રેખાંશ દોરવાનો છે જે બ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ પૂર્વરેખાંશ દર્શાવતું હોવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો થેન્ક યુ